फोर्टी टेक्नोलॉजीज अने केयर सुपर स्पेशलिटी हॉस्पिटल आपनी समय कोविड ने लगता एकदम सामान्य प्रश्नों जे छे एना जवाब लईने आवी रह्या छे। आपनी जोडे डॉक्टर अंकुर मेहता छे। थैंक यू डॉक्टर मेहता फॉर जॉइनिंग अस। ने डॉक्टर मेहता केयर सुपर स्पेशलिटी हॉस्पिटल ना हेड छे, ए लंग स्पेशलिस्ट छे अने વડોદરામાં છેલ્લા 10 વર્ષથી પેશન્ટની સારવાર કરી રહ્યા છે। તો ડોક્ટર મહેતા થેન્ક યુ ફોર જોઈનિંગ અસ અને અમે બહુ જ સ્પેસિફિક અને બહુ જ સામાન્ય પ્રશ્નોથી ચાલુ કરીશું। બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે, પણ આ એક વાયરલ ઇન્ફેક્શન છે જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ નામનાથી આવે છે, જેને કોવિડ 19 તરીકે ઓળખાય છે। જે 2019માં ડિસેમ્બરના મહિનામાં વુહાન શહેર, ચાઇનાનો એક પ્રાંત, હુબાઈ પ્રાંતનો એક શહેર છે વુહાન, ત્યાં આગળ એનો સૌથી પહેલો દર્દી ત્યાં આગળ આવ્યો હતો અને એની પરથી એનું નામ મળ્યું છે કોવિડ 19। કો એટલે ઇન્ફેક્શન, વી ફોર વાયરસ, અને એવી રીતે કોવિડ 19 એમ કરીને ઇન્ફેક્શનને નામ આપવામાં આવ્યું છે। બેઝિકલી ડિસેમ્બર 2019ની અંદર ચાઇનામાં વુહાન શહેરમાં સૌથી પહેલા રેસ્પિરેટરીને લઈને, એટલે કે શ્વાસોશ્વાસને નિમોનિયાના લઈને દર્દીઓ ત્યાં આગળ આવ્યા હતા અને એ લોકોનું સંશોધનમાં આવ્યું કે આ કોઈક એક અલગ પ્રકારનો વાયરસ છે જેના કારણે આ બધા પેશન્ટને તકલીફ થઈ છે, જેને કોરોના વાયરસ અને છેલ્લે કોવિડ 19 તરીકે ઓળખવામાં આવે। ડોક્ટર મહેતા, બીજો પ્રશ્ન એ છે કે કોવિડ નો ઇન્ક્યુબેશન અવધિ શું છે? એટલે પહેલા તો તમે એવું સમજાવો કે ઇન્ક્યુબેશન એટલે શું અને કેટલો ઇન્ક્યુબેશન પીરિયડ શું હોય છે? ઇન્ક્યુબેશન પીરિયડ એટલે જ્યારે વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં આવે અને જ્યારે એ ડબલ થાય એને એ પીરિયડને, અથવા એના લક્ષણો આપણાને દેખાવાના ચાલુ થાય એ જે પીરિયડ છે કે જ્યારે વાયરસ આપણા બોડીમાં આવ્યો ત્યાંથી એના જે લક્ષણો છે એ દેખાવાના ચાલુ થાય એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય। ઇન્ક્યુબેશન પીરિયડ દરેકે દરેક જંતુઓના અલગ અલગ હોય, પણ આ વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડની વાત કરીએ તો એ 2 દિવસથી લઈને શરૂઆત થઈને 14 દિવસ સુધી હોય। એટલે એવું પણ કહેવામાં આવે છે કે કોઈ પેશન્ટને ઇન્ફેક્શન લાગ્યું એના 2 દિવસથી લઈ અને 14 દિવસ સુધીમાં ગમે ત્યારે આ પેશન્ટ એના લક્ષણો બતાવશે। બરાબર, એમાં મહત્વનું એ છે કે આનો ઇન્ક્યુબેશન પીરિયડ ગાળો એટલો બધો લાંબો છે કે પેશન્ટ ઘણા બધા દિવસ સુધી, પેશન્ટને વાયરસ ઓલરેડી લાગી ગયું છે પણ એને પેશન્ટને પણ ખબર નહીં પડે કે મને આવું કોઈ તકલીફ છે, અને 8માં 10માં દિવસે પણ પેશન્ટ પોઝિટિવ સિમ્ટમ્સ જોડે બહાર આવી શકે છે, જેથી એના જ લીધે આ રોગને અત્યારે જે કાબુ કરવામાં તકલીફ પડે છે અને ઘણા બધા જે પેશન્ટ આપણે માનીએ છીએ કે બહાર અત્યારે ફરી રહ્યા છે એનું એક કારણ આ પણ છે કે એનો ઇન્ક્યુબેશન પીરિયડ ઘણો લાંબો છે। મોટા ભાગના ઇન્ક્યુબેશન પીરિયડ આપણે સિઝનલ ફ્લુ જોયું છે, તો સિઝનલ ફ્લુના ઇન્ક્યુબેશન પીરિયડ ફક્ત 2 દિવસનો, એટલે 24-48 કલાકમાં તમને એના સિમ્ટમ્સ દેખાવાના ચાલુ થઈ જાય। બરાબર, તો એટલે એનો મીનિંગ એ થયો કે એવું બને કે કોઈ વ્યક્તિને કોવિડ નું ઇન્ફેક્શન થયું હોય, એમને પોતે ના ખબર હોય અને તો પણ એ એઝ અ નોર્મલ માણસ, એઝ અ નોર્મલ પર્સન ફરી રહ્યા હોય, પણ એ જેટલા લોકોના સંપર્કમાં આવે એટલા બધાને એમના થકી ઇન્ફેક્શન થાય। યસ, વેરી કરેક્ટ, એ જ પોઈન્ટ છે કે આનો ઇન્ક્યુબેશન પીરિયડ લાંબો હોવાના કારણે પેશન્ટને જ્યારે પણ આનું ચેપ લાગે છે ત્યારે એને ખબર પડતી નથી, કોઈ પણ એક્સ વાય ઝેડ જગ્યાએથી એને કશું ગ્રોસરી શોપિંગ કર્યું અથવા કોઈકને મળ્યો ત્યાં આગળથી એને એ ચેપ લાગ્યો, એ ચેપને લાગ્યો ત્યાર પછી એ પેશન્ટ નોર્મલ જ ફરતો રહેશે 10-12 દિવસ સુધી, પણ કદાચ એને કોઈ લક્ષણ નહીં આવે અને અચાનક 10માં દિવસે 12માં દિવસે એને ખાંસી, શ્વાસ અને તાવ જોડે એ પ્રેઝન્ટ કરશે। બરાબર, ઓકે, તો કોવિડ 19 ના સામાન્ય લક્ષણો શું છે? કોવિડ 19 ના સામાન્ય લક્ષણ એક ફ્લૂ જેવા જ છે। સિઝનલ ફ્લૂમાં જે રીતનો તાવ આવવો, ખાંસી થવી, શરદી આવી, એ જ ચિહ્નો અહીંયા આગળ પણ છે, એ જ લક્ષણો અહીંયા આગળ પણ છે। આમાં વધારે શું છે? તો વધારેની અંદર પેશન્ટને અમુક વાર બોડી એક પુષ્કળ થઈ શકે છે, માથું દુખી શકે છે,
પેશન્ટ ને ઘણીવાર અમે જોયું છે કે ચેન્જ ઓફ ટેસ્ટ એટલે મોઢાનો સ્વાદ બદલાઈ જાય, સુગંધ ના આવે, આવી તકલીફ જોડે પણ પેશન્ટ પ્રેઝન્ટ કરતું હોય છે. અને ઓબ્વિયસલી અમુક વાર ઉલટીઓ થાય કે ઝાડા થાય એ પણ એની જોડે સંકળાયેલું હોય છે. પણ મુખ્ય પેશન્ટને તાવ આવવો જરૂરી છે, ખાંસી જરૂરી છે, અને લાંબા સ્ટેજ પર એટલે આગળના સ્ટેજમાં જ્યારે પેશન્ટ જો 4-5 દિવસથી આ લક્ષણો જોડે હોય અને જો એને કાળજી ના રાખી અને એને આને એક સિઝનલ ફ્લૂની જેમ જ લીધું તો એ પેશન્ટને આગળ જતા શ્વાસમાં તકલીફ પણ પડી શકે છે, જેના જ કારણે મોટા ભાગના પેશન્ટને હોસ્પિટલમાં એડમિટ થવાની પણ જરૂર પડે છે. તો સર અત્યારે આપણે ત્યાં જે ટેસ્ટ ચાલી રહ્યા છે કે ભાઈ રોગોની કોવિડનું ઇન્ફેક્શન તમને થયું છે કે નહીં, એ કન્ફર્મ કરવા માટે જે ટેસ્ટ ચાલી રહ્યો છે જે કે છે RT-PCR, તો એ ટેસ્ટ શું છે? RT-PCR એક એન્ટીજન રિલેટેડ ટેસ્ટ છે. જેવી રીતે આ એક વાયરસ છે એટલે એના એના એક એન્ટીજન હોય એને ચેક કરવાનો જે ટેસ્ટ છે એને RT-PCR કહેવાય, જેનું ફૂલ ફોર્મ છે રિયલ ટ્રાન્સક્રિપ્ટ ટેસ્ટ પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેના દ્વારા આપણે આ વાયરસને શોધી શકીએ છીએ કે આ વાયરસ આપણામાં પ્રેઝન્ટ છે કે નહીં. આ ટેસ્ટની ઘણો એટલે ઓલમોસ્ટ 70% ચાન્સીસ છે કે આમાં તમે પેશન્ટને પોઝિટિવ છે કે નહીં એ શોધી શકશો. આની અંદર ડિફરન્ટ પ્રકારના સેમ્પલ્સ લઈ શકાય, જેવો કે ઓરોફેરેન્જલ એટલે મોઢામાંથી લઈ શકાય, નેઝોફેરેન્જલ એટલે નાકમાંથી લઈ શકાય. આમાં અમુક વાર જો જવાબ ના મળે અને કોન્સ્ટન્ટલી ક્લિનિકલી અમને ડોક્ટર તરીકે લાગતું હોય કે આ પેશન્ટને COVID-19 જ છે તો એની અંદર ગળફાનો પણ ટેસ્ટ આપી શકાય, જેવું આપણે TB-માં આપીએ છીએ, અથવા તો પછી બ્રોન્કોસ્કોપી કરી અને બાલ ફ્લુઇડ પણ આપણે, બાલ ફ્લુઇડ એટલે બ્રોન્કો એલ્યુલર લવાજ પણ લઈ અને લેબમાં મોકલી શકીએ, જેની ઉપર RT-PCR ટેસ્ટ કરી અને જાણી શકાય કે આમાં આ વાયરસ પ્રેઝન્ટ છે કે નહીં. પણ જે આપણે અત્યારે જે કરી રહ્યા છે RT-PCR ઓરોફેરિન્જિયલ અને નેઝોફેરિન્જિયલમાંથી જ કરી રહ્યા છે મુખ્ય પ્રમાણમાં, અને એની જે સેન્સિટિવિટી છે એ ઓલમોસ્ટ 70%ની છે. એટલે દર 10 વ્યક્તિએ આપણે કરીશું તો 60 વ્યક્તિને જ આપણે શોધી શકીશું, એમાંથી પણ 3 વ્યક્તિ એવા થશે કે જે આપણે નહીં ખબર પડે કે જે સોસાયટીમાં ફરતા હશે અને આગળ રોગને પણ વધારતા જશે. એટલે અત્યાર સુધી જે આટલા પ્રશ્નો થયા એમાંથી એક વસ્તુ બહુ ક્લિયર છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર અનો બીજો કોઈ ઉપાય ઇમિડિયેટલી નથી. બહુ જ સાચી વાત કહી છે શાર્દુલભાઈ કે સોશિયલ ડિસ્ટન્સિંગ આનો બહુ જ મુખ્ય અને વિષય છે કે જે મુખ્ય ટ્રીટમેન્ટ કહી શકાય, હું તો રાધર એવું કહીશ કે દવા ગોળી તો આપણી પાસે અત્યારે છે નહીં, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ જ એક વસ્તુ એવી છે કે જેના દ્વારા આપણે આ રોગ પર કાબૂ કરી શકીશું. બરાબર સર, બીજું એક ટેસ્ટ જે કહે છે કે એન્ટીબોડી ટેસ્ટ, એન્ટીબોડી પરીક્ષણ, એ શું છે? આપણે બધાને ખ્યાલ હશે તો વચ્ચે આપણે ઘણા બધા એન્ટીબોડી ટેસ્ટની કીટ ચાઇનાથી મંગાવી હતી ભારત સરકારે. એન્ટીબોડી ટેસ્ટ એટલે શું? એન્ટીબોડી એટલે શું? એન્ટીબોડી એટલે જ્યારે આપણે કોઈ પણ રોગ આપણા શરીરમાં છે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ એના ખિલાફ જે સોલ્જર્સ ઉભા કરે છે એને એન્ટીબોડી કહેવાય છે. એટલે હું એન્ટીબોડી જ્યારે ટેસ્ટ પોઝિટિવ આવે તો હું એવું કહી શકું કે ક્યાં તો પેશન્ટને અત્યારે ઇન્ફેક્શન છે અથવા એ પેશન્ટ ઓલરેડી ઇન્ફેક્શનમાંથી મુક્ત થઈ ગયો છે, જેના કારણે એના બોડીમાંથી એન્ટીબોડી રિલીઝ થઈ અને એને રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરી નાખી છે આ વાયરસની સામે. એટલે એવું કહી શકાય કે જો તમારા શરીરમાં એન્ટીબોડી પ્રેઝન્ટ હોય તો એવી પણ શક્યતા ખરી કે તમે ઝડપથી સાજા પણ થઈ શકો. હા, એવું પણ કહી શકાય કે આપ ઝડપથી એનાથી સાજા પણ થઈ શકો છો, પરંતુ આ અત્યારે હજુ બહુ પ્રિલિમિનરી સ્ટેજ છે આ વાયરસ માટે કે આપણે આ જે એન્ટીબોડી ટેસ્ટ કરીએ છીએ એ કેટલો કારગર છે, એના એના રિઝલ્ટ હજુ આપણી પાસે આવવાના બાકી છે. એટલે અત્યારે આપણે આ ટેસ્ટ ભારત સરકારે જે પહેલા ઇનિશિયલ સ્ટેજમાં ચાલુ કરવાના કર્યા હતા અને પછી એક જ દિવસમાં વિડ્રો પણ કર્યા હતા, એનું રીઝન પણ આ છે કે હજુ એની સેન્સિટિવિટી આપણને ખબર નથી કે એ કેટલું સેન્સિટિવ છે. જેવું કે મેં RT-PCR કીધું કે 70% સેન્સિટિવ છે, તેમાં આપણે 70% કહી શકીશું કે યસ આ પેશન્ટને પોઝિટિવ છે જ, જ્યારે પેલામાં પોસિબલ નથી. એટલે અત્યારે આપણે હાલમાં એન્ટીબોડી ટેસ્ટ આપણે બંધ કરી દીધા છે. અને
સર બીજું એક એવું જોઈએ છે કે મોલ્સમાં કે જે પબ્લિક પ્લેસીસમાં ટેમ્પરેચર સ્ક્રીનિંગ થાય છે કે ભાઈ તાવ છે કે નહીં, અને પછી તાવ ના હોય તો તમને મોલમાં જવા દે, તો એ વસ્તુ કેટલી ઇફેક્ટિવ? મને લાગે છે ત્યાં સુધી એ એટલું બધું ઇફેક્ટિવ ટૂલ નથી. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જેવું હવે આજથી ટ્રેન્સ પણ એ લોકોએ ચાલુ કરી, એરપોર્ટ્સ ચાલુ કરવાનું ટૂંક સમયમાં વિચારી રહ્યા છે, અને એ બધી જગ્યા પર આ લોકો થર્મલ સ્ક્રીનિંગ કરવાના છે. થર્મલ સ્ક્રીનિંગ રાધર અત્યારે બધી જે ફેક્ટરીઝ પણ જે ચાલુ કરી છે એ લોકોને પણ કદાચ ઘણી બધી જગ્યાએ એવા કીધું છે કે ભાઈ તમારે આ થર્મલ ગન રાખીને ટેમ્પરેચર ચેક કરવાનું અવશ્ય જરૂરી હશે. તો એ એટલું બધું કારગર વસ્તુ નથી. એનું કારણ એ છે કે પેશન્ટ ને દરેક 24 કલાક તાવ હોવો જરૂરી નથી આ રોગની અંદર. હા, પેશન્ટને તાવ રહેશે, એનું ટેમ્પરેચર વધશે, એ એનું મુખ્ય લક્ષણ છે, પણ એવું જરૂરી નથી કે ત્યાં આખો દિવસ એને તાવ રહેશે. સેકન્ડલી કે પેશન્ટે જો કદાચ કોઈ પેરાસેટામોલની ગોળી પણ લઈ લીધી હશે તો પેશન્ટ એ દરમિયાન જ્યારે બહાર નીકળ્યો હશે તો એ વખતે એનું ટેમ્પરેચર બતાવશે નહીં. એટલે હું એને એટલું બધું કારગર ગણતો નથી કે અત્યારે મેડિકલ એમાં અત્યારે એવું કહી શકાય કે એના એની ઉપર પૂરેપૂરો આપણો જોર ના હોવું જોઈએ કે પેશન્ટ એની ઉપર જ ખાલી સ્ક્રીનિંગ ના હોવું જોઈએ કે ખાલી ટેમ્પરેચર સ્ક્રીનિંગ થી જ પેશન્ટને આના COVID-19 છે એ કેવું યોગ્ય. હવે અત્યારે એવું કહેવાય છે કે જે લોકોને ઓલરેડી કોઈ ફિઝિકલ એલિમેન્ટ એટલે કોઈ જાતની બીમારી અથવા જે લોકો અમુક ઉંમરના હોય એ લોકોને વધારે ઇફેક્ટ કરે છે, તો એવું કહી શકું કે કોને વધારે કાળજી રાખવી જોઈએ? બહુ સરસ સવાલ છે તમારો. આ રોગ ખાસ કરીને જે છે એ મોટા વયના જે 55-60 વર્ષની ઉપરના જે લોકો છે એમની અંદર આના લક્ષણો ઘણા સિવિયર દેખાય છે. એક વાત કરીએ તો આ ડિસીઝની અંદર 70% પેશન્ટને તો બહુ માઇલ્ડ ડિસીઝ જ થતો હોય છે. માઇલ્ડ ડિસીઝ એટલે કે જેવો સિઝનલ ફ્લુમાં આપણાને તાવ આવે, ખાંસી આવે, શરદી થાય, બોડી એક થાય, એવા સિમ્પટમ્સ થાય અને 7-10-15 દિવસની અંદર એ પેશન્ટ સારા થઈને ઠીક થઈ જતા હોય છે. જ્યારે અમુક પેશન્ટ જેવા મેં કીધું કે 60 વર્ષની ઉપરની વયના અથવા 5 વર્ષની નીચેની વયના છોકરાઓ જે બાળકો છે એમને વધતા જેમને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હાર્ટની કોઈ પ્રોબ્લેમ છે, ઇશ્યુઝ છે, એવા લોકોને આ રોગ માટે અવશ્યથી જોખમ વધારે છે. પ્રેગ્નન્ટ ફિમેલ્સ એમને પણ આ રોગની અંદર ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે એક વખત આના ચપેટમાં આવે તો પછી એમની અંદર આના લક્ષણો ખૂબ વધારે તીવ્રતામાં પણ આવી શકે છે. અને એવું કરું કે પ્રેગ્નન્ટ વિમેનમાં જે થનાર બાળક હોય એને પણ આની અસર થાય? ના, એવું નથી. આ જે એ વાયરસ છે એ રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ દ્વારા જ ફેલાય છે. એટલે કે જ્યારે હું ખાંસી કરું, છીંક ખાઉં અથવા બોલું એ વખતે જે ડ્રોપલેટ્સ નીકળે એના દ્વારા જ બીજા પેશન્ટને લાગે છે. હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન જે છે એ ફક્ત ડ્રોપલેટ્સ દ્વારા જ થાય છે, બ્લડ દ્વારા નથી થતું. એટલે માતા થકી બાળકને કોઈ જ જોખમ નથી. તો અત્યારે કોવિડની સારવાર શું છે? હાલમાં ઘણી બધી વસ્તુઓ ટ્રાયલ કરવામાં આવી રહી છે, ઘણા બધા રિઝલ્ટ્સ, આ દવાના સારા છે, પેલી દવાના સારા છે, એવા બધા રિઝલ્ટ્સ આવી રહ્યા છે, પણ કોઈ પ્રેક્ટિકલ અત્યારે કોઈ એવી ગાઈડલાઇન્સ નથી આવી કોઈ પણ દેશમાંથી અથવા કોઈ પણ જગ્યાએથી કે જે કહી શકે કે ભાઈ આ દવા કામ કરે છે. એક જ દવા અત્યારે જે હાલમાં આપણા બધાને ચર્ચામાં છે એ હાઇડ્રોક્સીક્લોરોક્વિન છે, જે મલેરિયાની અંદર પણ યુઝ થાય છે. એ એક દવા એવી છે કે જેના રિઝલ્ટ અમુક જગ્યાએ ચાઇનાના વુહાન પ્રાંતમાંથી અમુક હોસ્પિટલ્સમાંથી પોઝિટિવ રિઝલ્ટ આવ્યા છે, પણ હજુ અત્યારે હાલમાં એ પણ ડિબેટેબલ છે. એની ઉપર પણ ચર્ચા ચાલુ છે કે કેટલી કારગર છે, અને આગળ જતાના ટાઈમે આવતા 4-6 મહિનાની અંદર જ્યારે ભારત દેશમાંથી અથવા બીજા ઇટલી ને સ્પેન ને યુએસમાંથી જ્યારે બધા રિઝલ્ટ આવશે ત્યારે જ આપણે કહી શકીશું કે વેધર ધેટ ડ્રગ ઇઝ રિયલી ઇફેક્ટિવ ઓર નોટ. તો ફોર એક્ઝામ્પલ અત્યારે ધારો કે મને ખાંસી છે કે કફ છે, તો મારે કેટલું પેનિક થવાની જરૂર છે, મારે કેટલું ગભરાવાની જરૂર છે કે મારે તાત્કાલિક મારા ઘરમાં એક અલગ રૂમમાં જતા રહેવું જોઈએ
મારા ઘરવાળાથી દૂર રહેવું જોઈએ, શું કરવું જોઈએ? આપણે પેનિક થવાની તો જરૂર છે જ નહીં. મેં આગળ પણ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કોઈ પણ લગભગ 60-70% પેશન્ટ માઇલ્ડ કેસીસમાં જ આવે છે, જે લોકોને કોમન સિઝનલ ફ્લુ જેવા ચિહ્નો લક્ષણો આવે છે અને એ લોકો કોમન કોલ્ડની જે દવાઓ છે એ દવાઓ લઈ, એટલે શરદી ખાંસીની દવા અથવા તાવની દવાથી જ સારા પણ થઈ જાય છે. એટલે પેનિક થવાની જરૂર નથી. પણ જો તમને એવા કોઈ પણ લક્ષણ દેખાય છે તો સૌથી પહેલું એને ઇગ્નોર ના કરશો. ટ્રાય કરો કે તમારા ફેમિલી ફિઝિશિયનને ફોન કરી એમની અપોઇન્ટમેન્ટ લઈ અને એમને એમના માર્ગદર્શન હેઠળ જે પણ તમને સલાહ સૂચન આપે એ રીતે આગળ વધો. જો તમને એ વધારે લાંબુ ચાલે છે, 5 દિવસની ઉપર તમારી ખાંસી અને તાવ રહે છે, તો તમારે અવશ્યથી વિચારવાનું છે કે આ કદાચ કોવિડ તો નથી. અને એવા સંજોગોમાં ડોક્ટર જોડે માર્ગદર્શન લઈ અને કોઈ પણ સરકારી દવાખાનામાં જઈ અને એની તપાસ કરાવવાની જરૂર છે. અત્યારે બીજું એક જે સામાન્ય લોકો છે, અમારા જેવા જે લોકો છે, એમને એવી સમજ છે કે રોજ સવાર સાંજ ગરમ પાણી પીએ, અમે અલગ અલગ હળદર ને અજમો અને બધું નાખીને ઉકાળો પીએ, તો એ બધાથી એને અમે શું કહી શકીએ, પ્રિવેન્ટ કરી શકીએ કે અમે એનાથી ક્યોર થઈ શકીએ, એવું કશું છે એસ્ટાબ્લિશ થયેલું? એવું કશું જ એસ્ટાબ્લિશ થયેલું નથી. આપણે સિઝનલ ફ્લૂની અંદર આવા ઘરગથ્થુ ઉપાયો કરતા હોઈએ છીએ અને એના કારગર આપણને રિઝલ્ટ એમાં મળતા હોય છે કે જેમાં આપણે ગરમ ગરમ પાણી લોકો પીવે છે, પછી મીઠાવાળું પાણીના કોગળા કરે છે, તમે કીધું એવી રીતે અજમાનું ઉપયોગ કરે છે અથવા હળદરવાળું દૂધ પીવે છે. એ બધી વસ્તુ સિઝનલ ફ્લૂની અંદર કદાચ થોડી ઘણી આપણને હેલ્પ કરી શકે છે, ને એ પણ સિઝનલ ફ્લૂની અંદર પણ હેલ્પ કરે છે કારણ કે એ સિમ્પટોમેટિક રિલીફ કરે છે, એ સિઝનલ ફ્લૂને મટાડતું નથી. એ જ રીતે આની અંદર જે વાયરસ છે એ આપણા હાથ દ્વારા જ્યારે આપણે કોઈ પણ એવી સરફેસ ને અડક્યા છે કે જ્યાંથી આપણા હાથ પર એ વાયરસ આવી ગયું છે અને જ્યારે આપણે મો નાક અથવા આંખની નજીક આપણે હાથ લઈ જઈએ અને એ વાયરસ આપણા શરીરમાં જતું રહે, ત્યાર પછી એ ગળાની અંદર મ્યુકોઝા, એટલે આપણી જે મ્યુકોઝા આવે એની અંદર જતું રહે અને ત્યાંથી એ રોગ ચાલુ કરે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ઠંડુ ગરમ કોઈ પણ પ્રયોગ કરવાથી તમે એને મારી ના શકો, એ તો એક વખત ત્યાં આગળ એનું રિપ્રોડક્શન ચાલુ થઈ જ જાય. એટલે બેઝિકલી એનો તમને સિમ્પટોમેટિક રિલીફ મળી શકે, તમારા ગળામાં દુખતું હોય તો એ તમને ઓછું થઈ શકે, પણ એનાથી તમારો રોગ મટી ના શકે. એટલે તમે જે મ્યુકોઝાની વાત કરો છો તો એવું કહી શકાય કે અંદરના ગળાની જે ચામડી છે, હા, એ મ્યુકોઝા, યસ, યસ, ગળાની જે ચામડી છે અંદરનું જે છે એ એની અંદર આ વાયરસ જતું રહે છે અને એનું રિપ્રોડક્શન ચાલુ કરે છે. તો આપણને આપણા જે અત્યારે જે જોઈ રહ્યા છે આપણને એમાંથી કોઈએ એવું પૂછ્યું છે કે N95 એ જે માસ્ક છે એ રિયુઝ કરી શકાય કે N95 માસ્ક રિયુઝ ના કરી શકાય? કોઈ પણ માસ્ક રાધર રિયુઝ ના કરી શકાય. તમે N95 માસ્ક લગભગ જો તમે કોઈ પેશન્ટ, એટલે અમારી ભાષામાં અમે ડોક્ટર તરીકે પેશન્ટ જોતા હોઈએ છીએ, એટલે અમારે તો રોજનું રોજ એ માસ્ક બદલવાની જરૂર પડે છે, પણ એઝ અ લેમેન, એઝ અ સામાન્ય વ્યક્તિ તમે કદાચ એ માસ્કને 5 દિવસ સુધી વધારેમાં વધારે પહેરી શકો છો, પણ એને તમે ધોવાનું કે એવું કશું કરીને રિયુઝ ના કરી શકો. તમારે એને 5 દિવસ સુધી પહેરી શકો ને ત્યાર પછી ફેંકી દેવાનું આવે. એટલે પણ હું એઝ અ ચેસ્ટ ફિઝિશિયન તમને એવી સલાહ આપીશ કે N95 માસ્ક અત્યારે તમે વાપરશો નહીં. તમારે અત્યારે જે વાપરવાની જરૂર છે એ સિમ્પલ 3-લેયર માસ્ક જે છે, પ્લાય માસ્ક કહેવાય છે, એ માસ્ક પણ પહેરશો તો એ સફિશિયન્ટ છે. કારણ કે એવું જોવામાં આવ્યું છે કે જો તમે અથવા સામેવાળા વ્યક્તિ બંને માસ્ક, સાદું માસ્ક, આ 3-પ્લાય માસ્ક પણ જો પહેરેલું હશે તો 90% ચાન્સ છે કે તમને ઇન્ફેક્શન લાગી શકે. અને N95 માસ્ક હું એવી એટલા માટે પણ કહીશ કે અત્યારે N95 માસ્કની ખૂબ જ અછત છે અને આ વસ્તુ અત્યારે ડોક્ટર્સ માટે જે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે કે જે અત્યારે કોવિડની ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં છે એ લોકો માટે N95 માસ્ક
આપણા કરતા વધારે જરૂરી છે તો આપણે N95 માસ્કનો ઉપયોગ ના કરી અને સાદું 3-ply માસ્ક પણ જો પહેરીશું તો સફિશિયન્ટ છે આપણે આ રોગથી બચવા માટે. બીજા એક ઇમિડિયેટ ચેલેન્જ જે આપણા ઘરોમાં એ છે કે શાકભાજી અને ફળ લેવાના છે. એક વસ્તુ સમજ પડે કે ભાઈ અઠવાડિયા સુધી ચલો આપણે ના લઈએ, પણ એક એવો ટાઈમ આવે છે કે જયારે એવું થાય છે કે હવે કઈક શાકભાજી જોઈશે કે હવે કોઈ ફળ જોઈશે, તો એ લેતી વખતે ખરીદતી વખતે કે વાપરતા પહેલા એના માટે શું પ્રિકોશન્સ રાખવું? સરસ સવાલ છે. અત્યારે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે ને ન્યૂઝમાં પણ આવે છે કે શાકભાજી વાળા, ફ્રૂટ્સ વાળા એ સુપર સ્પ્રેડર તરીકે બહાર આવ્યા હતા અને એ લોકોને બધાને સ્ક્રીનિંગ અત્યારે ચાલી રહ્યું છે અને એ લોકોને રાધર એક સર્ટિફિકેટ આપવામાં આવે છે એમનો ટેસ્ટ કર્યા પછી અથવા એમના લક્ષણો જાણ્યા પછી કે એમનામાં હવે વાયરસ નથી અને તો જ એમને આગળ શાકભાજી અને ફ્રૂટ્સ વેચવા માટેની લાયસન્સિંગ કરવામાં આવે છે. તો દરેક વખતે જ્યારે પણ કોઈ પણ શાકભાજી ફ્રૂટ્સ આપણે લીધું છે તો એને સૌથી પહેલા સારી રીતે ધોવો અને ત્યાર પછી જ એનો ઉપયોગ કરો. કોઈ ઘણા બધા લોકોને રો ખાવાની એટલે એને સીધું જ ખાવાની, શાકભાજી અથવા ફ્રૂટ્સને ધોયા વગર ખાવાની આદત છે, તો એ અત્યારે હાલના જે પેન્ડેમિક ચાલે છે એની અંદર એ બિલકુલ જ ચાલશે નહીં, કારણ કે એમાંથી ડેફિનેટલી ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાંથી પણ આ વાયરસ સ્પ્રેડ થાય છે. કારણ કે કોઈ પણ પેશન્ટ અથવા કોઈ પણ જે શાકભાજી વેચવા વાળો છે એને ખાંસી કરી અને એનામાં જો એ વાયરસ છે તો એ વાયરસ શાકભાજીમાં અથવા ફ્રૂટ્સની ઉપર આવી જશે અને એની ઉપર જીવી રહી શકશે. અને જ્યારે પણ તમે અડકશો તો એ તમારા હાથ પર એ વાયરસ આવી જશે અને તમારા થકી એટલે મોઢા કે નાક અથવા આંખ દ્વારા એ તમારા શરીરમાં જઈ શકે છે. સર બીજો એક ક્વેશ્ચન એવો છે કે ઘણી વખત એવું થાય છે કે આપણે ફેમિલી ડોક્ટર પાસે જઈએ, આપણને કંઈક સિમ્પટમ્સ દેખાતા હોય તો પછી ફેમિલી ડોક્ટર એવું એડવાઇઝ કરે કે તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈએ તો ત્યાં એ લોકો ખાલી ટેમ્પરેચર મેજર કરે જે ઇન્ફ્રારેડ ગન હોય અને પછી કે ના એવા તમારા કોઈ સિમ્પટમ્સ નથી, જરૂર નથી તમારે કોઈ ટેસ્ટ. હવે આ સિચ્યુએશન છે જ્યારે તમને ફેમિલી ડોક્ટરની પોઝિશન નથી તમને ટ્રીટ કરવાની અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમને કોઈ ટ્રીટ કરવા તૈયાર નથી, તો તે વખતે તમારે શું? આવા પેશન્ટ્સ અને આવા પ્રશ્નો અમારી સામે આ છેલ્લા મહિનાથી રોજ જ આવી રહ્યા છે અને ઘણી બધી વખત અમારે પણ આ જ વસ્તુ ફેસ કરવી પડે છે કે જ્યારે અમે પેશન્ટ અમને પેશન્ટની હિસ્ટ્રી પરથી, પેશન્ટની લક્ષણો પરથી, એમના એક્સરે પરથી અમને એવું લાગતું હોય છે કે આ દર્દીને આના COVID-19 પ્રોબ્લેમ જ છે અને એના ટેસ્ટ માટે અમે જ્યારે એમને ગવર્મેન્ટ હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં મોકલીએ છીએ તો ત્યાંથી એમને ફરજ પરના જે ડોક્ટર છે એ તપાસીને ના પાડી દે છે કે તમારે કોઈ ટેસ્ટની જરૂર નથી અને પાછા મોકલી આપે છે. તો એવા દર્દીઓએ એમના જે બી ફેમિલી ફિઝિશિયન છે એમની પાસે જઈ અને એમના નિરીક્ષણ હેઠળ રહેવાની જરૂર છે. હું આમાં એક વધારે વસ્તુ એ પણ ઉમેરીશ કે એમને પોતે સેલ્ફ ક્વોરન્ટાઇન થવાની જરૂર છે, કારણ કે એક જ વસ્તુ આપણા આ રોગથી આપણાને બચાવી શકે છે એ સોશિયલ ડિસ્ટન્સ. એટલે ધારો કે કોઈ પણ પેશન્ટને ડોક્ટર કહે છે કે જો તમને આના લક્ષણો છે એ તમારા COVID-19 રિલેટેડ હોઈ શકે છે, તો પછી એ પેશન્ટે પોતે સેલ્ફ ક્વોરન્ટાઇન થવાની જરૂર છે. સેલ્ફ ક્વોરન્ટાઇન એટલે શું કે એક રૂમની અંદર તમારે જતું રહેવાની જરૂર છે કે જ્યાં આગળ બધી ખાવાનું અને પાણી થી લઈને બધું તમને બહારથી એક જ વ્યક્તિ આપે. તમારે બહાર એ રૂમની બહાર ઓછામાં ઓછું નીકળવાનું, બહુ જ અગત્યની ઇસેન્શિયલ વસ્તુ હોય કે જવું જ પડશે તમારે તો જ એ રૂમની બહાર નીકળવાનું, અથવા તમારે ત્યાંને ત્યાં જ એટલીસ્ટ 7 થી 14 દિવસ સુધી તમારે ત્યાં રહેવાની જરૂર છે. અને એ દરમિયાન રોજનું રોજ તમારા ડોક્ટર જોડે અવશ્યથી તમારો વાત કરવાની કે તમને કોઈ પણ નવા લક્ષણો ડેવલપ થતા હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તમારું ઓક્સિજન લેવલ કેટલું છે એના માટે તમારા ડોક્ટર જોડે વાત કરી, અને જો એવા કોઈ પણ સંજોગો ઊભા થતા હોય કે જેમાં તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો તાત્કાલિકથી ડોક્ટરની સલાહ લઈ અને ફરી સરકારી દવાખાનામાં જઈ અને એનો ટેસ્ટ કરાવવા માટે આગ્રહ કરવો પડે. સર બીજું એવું છે કે અત્યારે એવું સમજો કે વધારે લોકડાઉન છે તો ઘરે રહીને તમારી હેલ્થ સારી રહે, તમે હરી ફરી નથી શકતા, તો જે બેઝિક એક્સરસાઇઝીસ છે કે એવું શું કરવું જોઈએ કે એવું સમજો કે મારી પાસે મારે 15 મિનિટથી વધારે મારી કરવાની તૈયારી નથી, હું ખૂબ આળસો છું,
અને 15 મિનિટ થી મારે વધારે બીજું કઈ કરવું, તો 15 મિનિટ માં હું શું? વ્યાયામ, કોઈ પણ રોગ હોય, કોઈ પણ રોગની વિશે આપણે વાત કરતા હોઈએ તો ખોરાક અને વ્યાયામ એ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ જ છે, પણ એ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કે એનાથી તમે રોગ મટાડી નહીં શકો, પણ રોગને વધારે સિવિયરિટી પર વધવામાં તમે એને કંટ્રોલ કરી શકશો. રોગ થઈ ગયા પછી પણ તમે જો મેન્ટેન કર્યો હોય તો એની સિવિયરિટી ઓછી. યસ, ધારો કે કોઈ પેશન્ટને ઓલરેડી લંગ ફંક્શન જેવા ટેસ્ટ કરાવેલા હોય, અથવા ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી જેવી વસ્તુઓ, એટલે બોલ વાળી કસરત આવે છે ફેફસા માટેની, એને સ્પાયરોમીટર કહેવાય છે, જો એ પહેલેથી એ કરતું હોય કે અથવા અત્યારના હાલમાં ટાઈમમાં પણ એ કસરત કરતું હોય, આપણા ધારો કે એ પણ નથી, બધું બંધ છે એટલે એ પણ નથી મળતું, તો સિમ્પલ એક ફૂગો લઈને તમે ફૂલાવો તો બી તમારે ફેફસાને એક કસરત આપશો. એટલે રેસ્પિરેટરી હાઇજીન તમે જો સારી રાખશો, કફ નહીં થવા દો, ઠંડા પીણા નહીં પીવો, એસીની અંદર બહુ વધારે પડતું રહો નહીં, તો આ બધી વસ્તુ કરશો તો પણ તમે ઘણી બધી વસ્તુઓને અવોઈડ કરી શકશો, એટલે જે ફ્લૂના જે સાદા સિમ્પટમ્સ છે એને તમે અવોઈડ કરી શકશો. હવે તમે જે એસીની વાત કરી એની ઉપરથી, એવું ખરું કે જે પ્રદેશમાં ગરમી વધારે છે, જે લોકો રાત્રે એસી વગર સૂવે છે, એ લોકોને એનાથી ઝડપથી ઝડપથી સાજા થઈ શકે કે કદાચ કોવિડ થવાની શક્યતા ઓછી થઈ જાય, એવું કશું? એવું પણ જોવામાં આવ્યું છે કે આ વાયરસ પર અત્યારે કોઈ પણ પ્રકારનું ટેમ્પરેચર અથવા હ્યુમિડિટી કોઈ અસર કરી નથી રહી. એટલે ગરમ પ્રદેશ હોય અથવા ઠંડો પ્રદેશ હોય, કોઈ પણ જગ્યા પર વાયરસનું જે સંક્રમણ છે એ વધારે કે ઓછું જોવામાં આવ્યું નથી. એટલે અત્યારે ભારતમાં આટલું બધું ટેમ્પરેચર છે, ઓલમોસ્ટ આખા ઇન્ડિયામાં અત્યારે 40ની ઉપર બધી જગ્યાએ ટેમ્પરેચર છે, તો પણ સંક્રમણના કેસીસ આપણે એટલા ને એટલા જ જોઈ રહ્યા છે. એ જ પ્રમાણે આપણે કદાચ યુરોપ લઈ લઈએ કે અમેરિકા લઈ લઈએ કે જ્યાં આગળ ઠંડક છે, તો પણ ત્યાં પણ સંક્રમણના કેસીસ એટલા જ છે. એટલે એવું કહી શકાય કે ટેમ્પરેચર અને હ્યુમિડિટી એ બંનેનો અત્યારે આ વાયરસની ઉપર કોઈ અસર છે. સર, બીજું એવું ઘણી વખત એવું પણ સાંભળાય છે કે મચ્છરના કરડવાથી આ ફેલાઈ શકે કે નહીં, એટલે મચ્છર એક જણને કરડે પછી એ જ મચ્છર કોઈ બીજાને કરડે તો એ ફેલાય કે? સરસ સવાલ છે, કારણ કે અત્યારે આપણો દેશ એક મલેરિયાનો દેશ કહેવાય કે જ્યાં આગળ મલેરિયા બહુ કોમન છે, એટલે મલેરિયાના જે મચ્છર હોય કે સાદું મચ્છર જે કરડે અને એમાંથી કોઈ બીજાને, તો ના, મેં જેવું આગળ પણ કહ્યું કે આ જે રોગ છે એ રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ દ્વારા, એટલે શ્વાસોશ્વાસમાં ખાંસી છીંક અથવા હું જ્યારે માણસ બોલે તો એમાંથી જે ડ્રોપલેટ્સ નીકળે છે એના દ્વારા જ આ રોગ થઈ શકે એમ છે. એટલે કોઈ પણ બીજા ટ્રાન્સમિશનથી પોસિબલ નથી, જેવું કે બ્લડ મલેરિયાનું મચ્છર કે મચ્છર જે બ્લડ બીજાના એમાં, તો એનાથી આ રોગ થવાની શક્યતા નથી. તેમ છતાં આની ઉપર અત્યારે શોધ ચાલી રહી છે, પણ જેટલા રિઝલ્ટ જે અત્યારનું હાલનું છે એમાં ના. હવે આપણા ઘરના બાળક કે જેણે 5 વર્ષથી મોટા, એવું સમજો કે 15 વર્ષથી નાના, તો એ લોકો માટે ડે ટુ ડે લોકોને એવું શું કરાવીએ કે જેથી એમની ઇમ્યુનિટી વધે, કે કદાચ આપણે પણ એવું શું કરીએ કે આપણી ઇમ્યુનિટી વધે? આઈ થિંક બધા એ બહુ જરૂરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે. અત્યારે ઘણી બધી, હવે આપણે ઓલમોસ્ટ 54 દિવસ થવા આવ્યા છે લોકડાઉનને, એટલે ઘણા બધા હવે પેનિક થઈ ગયા છે કે હવે આપણે બહાર ક્યારે નીકળીશું, બહાર ક્યારે જઈશું, તો એવા સંજોગોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સિંગને સમજવું અને એનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. અત્યારે જેટલા બધા દેશોની અંદર જોવામાં આવ્યું છે કે જ્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સિંગ જેમને જે જે દેશોએ સારી રીતે રાખ્યું છે એ બધા દેશની અંદર આ રોગ કાબુ કરી શક્યા છે, અને જ્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખ્યું તો એવા જગ્યાઓ પર આ રોગ વધારે ને વધારે સંક્રમણ પેશન્ટમાં થયા છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા બાળકને કહીએ કે અત્યારે ઘરમાં જ રહે, ઘરમાં જ રમે, અને જે પણ એક્ટિવિટીઝ છે આઈ થિંક ઓનલાઈન ક્લાસીસ ને પણ હવે ચાલુ થઈ ગયા છે તો એની ઉપર વધારે ટાઈમ આપે, અથવા બીજી કોઈ પણ વસ્તુઓ છે કે જે ઘરમાં રમી શકાય, ઘરમાં એક રૂમમાં રહીને રમી શકાય એવી વસ્તુઓ પર વધારે ધ્યાન આપે. એની જોડે જોડે ખાવામાં પણ ખૂબ ધ્યાન આપે, ઘરનું અત્યારે જે પૌષ્ટિક અને એવું ખોરાક છે એનો જ ઉપયોગ કરે, કારણ આમ પણ બહારનું બીજું મળતું પણ નથી, એટલે
क्वेश्चन ઊભો થતો નથી પણ જેટલો આવો ખોરાક લેતા હશે તો એ બધા દર્દીઓ અથવા એ બધા લોકો સારી રીતે આને સામે લડી શકશે મોટા મોટા ગેધરિંગ્સમાં ભેગું નહીં થવું નહીં જવું આગળ જ્યારે લોકડાઉન ખુલી જાય ત્યાર પછી પણ ગેધરિંગ્સ નહીં કરવા કોઈ મોટા ઓકેશન્સમાં નહીં જવું મેરેજ છે કે એવા કોઈ પણ ફંક્શન્સમાં નહીં જવું એ જ સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને એનું પાલન આપણે આવતા લોકડાઉન આ ખુલ્યા પછી પણ ચાલુ જ રાખવું પડશે એવું નથી કે લોકડાઉન ખુલી ગયું એટલે આપણે છૂટ છે બધી કરવાનું એવું નથી થવાનું હવે ધારો કે ઘરમાં કોઈ પેશન્ટ છે કોવિડ પેશન્ટ છે એ સાજુ પણ થઈ ગયો પણ બીકોઝ એ છે ઘરમાં કે હતું અને એને લીધે ઘરમાં કસેક ને કસેક આ વાયરસીસ ફેલાયા છે તો એ ઘરને ડિસઇન્ફેક્ટ કોઈ પ્રોફેશનલ સર્વિસીસ વગર કરી શકીએ ખરા હા કરી શકાય એને એના રૂમમાં જે કોવિડ 19 પેશન્ટ પોઝિટિવ હતું એના એને જેટલી વસ્તુઓ અડકી છે એ બધી તમે ઇથાઇલ આલ્કોહોલ 70% થી સાફ કરી શકો છો અને એને ડિસઇન્ફેક્ટ કરી શકો છો એ જ રીતે જે રૂમનું ફર્નિચર છે જે વોલ્સ ને બધું છે એને તમે સોડિયમ હાઇપોક્લોરાઇડ 0.5% થી સાફ કરીને તમે એને આખા ઘરને અથવા એ રૂમને તમે ડિસઇન્ફેક્ટ કરી શકો છો તમે આ જે વાત કરી આ જે કેમિકલ એ કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જાય હા ઇઝીલી મળી જાય કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઇઝીલી મળી જાય મેડિકલ સ્ટોરમાં જેને એવું કહી દીધું આના ડિસઇન્ફેક્ટ કરવા માટે એનું લિક્વિડ જોઈએ તો એ તો જેમ તમે કીધું કે 70% જ પેશન્ટ્સ અને 70% પેશન્ટને તો કઈ ખાસ સિમ્પટમ્સ પતા નથી અને જે બીજા 30% છે એમાં સિવિયરિટી કેવી હોય છે એટલે ઇટ ઇઝ લાઈક હું બેઝિકલી એવું એસ્ટાબ્લિશ કરવાનો ટ્રાય કરી રહ્યો છું કે આ રોગ કદાચ જેટલો ભયાનક દેખાય છે જે રીતે આપણી સામે હવે એનું જે પ્રેઝન્ટેશન છે કદાચ એટલો નથી જો તમે પૂરી કાળજી રાખો હા હું આગળ પણ કીધું એ જ રીતે કે મોટા ભાગના પેશન્ટ માઇલ્ડ કેસીસ જ હોય છે અને એમાંથી એ લોકો બધા એક સિઝનલ ફ્લૂની જેમ જ રૂટીન જે દવાઓ છે શરદી ખાંસી તાવની એ દવાઓ લઈને જ સારા થઈ શકે છે પણ જે 30% પેશન્ટ છે કે જે કોઈ કોમોર્બિડ કન્ડિશન્સ એટલે જે ડાયાબિટીક છે હાઇપરટેન્સિવ છે અને એવા પેશન્ટની અંદર જ્યારે આ રોગનું સંક્રમણ થાય છે તો એ લોકોને સિવિયર ડિસીઝમાં જઈ શકે છે સિવિયર ડિસીઝની અંદર ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને સૌથી પહેલા જે થાય છે એ ફેફસાની અંદર ન્યુમોનિયા થાય છે આ ન્યુમોનિયા બેક્ટેરિયલ ન્યુમોનિયા જેવો નથી કે કોઈ એક જ ફેફસામાં થાય એક જ ફેફસાના એક ભાગમાં થાય આ ન્યુમોનિયા ફેફસા બંને ફેફસાને અંદર થાય છે અને ઘણો સિવિયર હોય છે જેના કારણે પેશન્ટને શ્વાસ ચડાવવામાં તકલીફ પડે જેના કારણે પેશન્ટને કફ વધી જાય કફમાં ગળફા આવે એને કારણે એમનું ઓક્સિજન લેવલ ખૂબ ઓછું થઈ જતું હોય છે અને આની લીધે એમને ઓક્સિજન બહારથી આપવાની પણ જરૂર પડે છે એમાં ડિફરન્ટ પેરામીટર્સ હોય છે ઓક્સિજન નેઝલ પ્રોન્ગ્સ થી અપાય છે પછી વેન્ટિલેટર થી અપાય છે અને છેવટે જો એના પછી પણ એમનો શ્વાસોશ્વાસ વધારે રહે અથવા ઓક્સિજન લેવલ મેન્ટેન ના થઈ શકે તો એવા સંજોગોમાં એ પેશન્ટને ઇન્ટ્યુબેટ કરી અને વેન્ટિલેટરના સપોર્ટ પર પણ લેવાની જરૂર પડે છે અને આ જ બધા પેશન્ટ છે કે જેમનો પ્રોગ્નોસિસ કે જેમનું ભવિષ્ય થોડું ખરાબ નીકળે છે આ પેશન્ટની અંદર આ રોગની અંદર હવે જે પેશન્ટ કોવિડ પછી એને ફરી થઈ શકે ખરું એના એજ પેશન્ટને થઈ શકે જેના ચાન્સીસ અત્યારે ઓછા છે કારણ કે આપણી પાસે અત્યારે જે છે એ વાયરસનું જે આખું સિક્વન્સિંગ છે એના એ આપણે શોધી નાખી છે અને એ અત્યારે એક જ સિક્વન્સિંગ છે એટલે એની સિક્વન્સિંગ ચેન્જ નથી થઈ જો એ સિક્વન્સિંગ ચેન્જ થાય તો એવું કહી શકાય કે હા ફરીથી પણ આનો ઉકેલ મારી શકે છે એટલે હમણાં વચ્ચે મેં ન્યૂઝમાં કસે જોયું હતું કે કસે વાંચે કે આ વાયરસ મ્યુટેટ થઈ ગયો છે એટલે એના બે સ્ટ્રેન છે એક કંઈક એલ સ્ટ્રેન છે અને બીજો એચ સ્ટ્રેન છે નોટ સો શ્યોર પણ એવું છે ખરું એટલે હા એવું છે ખરું એવું પણ અમારેમાં કે અમારે અત્યારે મેડિકલમાં છે કે જે લોકોને સિવિયર ડિસીઝ થાય છે એ લોકોની અંદર સ્ટ્રેન અલગ જોવામાં આવે છે અને જે લોકો બધા માઇલ્ડ કેસીસમાં જાય છે એ લોકોની અંદર સ્ટ્રેન અલગ જોવામાં આવે છે એટલે એવું પણ છે અને એવું પણ કહે છે કે દરેક કન્ટ્રીમાં એક પ્લેટો આવશે અને ફરી એનો
સેકન્ડ સ્ટેજ આવશે. જ્યારે સેકન્ડ સ્ટેજ આવશે ત્યારે એવું પણ માનવામાં આવે છે કે કદાચ નવા વાયરસથી આનો મ્યુટેટ થયેલો નવો વાયરસ આવશે અને એના કારણે થશે. એટલે મ્યુટેશનને બહુ જ સરળ ભાષામાં જો કહીએ તો એવું કહી શકાય કે એનો એ જ વાયરસ એનું સ્વરૂપ બદલી રહ્યો છે અને ફરીને ફરી તમને ઇન્ફેક્ટ કરી રહ્યો. યસ, વેરી કરેક્ટ. બરાબર. એની સિક્વન્સિંગ જે કોઈ પણ વાયરસ હોય, બેક્ટેરિયા હોય, એની સિક્વન્સ હોય તો એ સિક્વન્સિંગ ની અંદર એક વસ્તુ આમથી આમ થઈ જાય એટલે એનું મ્યુટેશન થઈ ગયું. અને એ મ્યુટેશન થઈ ગયું એટલે પછી એને ફરી રિપ્રોડ્યુસ કરવાનું ચાલુ કરે અને એ રિપ્રોડક્શન જે ચાલુ કરે એનાથી નવો ડિસીઝ ડેવલપ. આ જે વાયરસ છે COVID-19, કોરોના વાયરસ 2 કહેવાય છે. કારણ કે કોરોના વાયરસ 1 ઓલરેડી થઈ ચૂક્યો છે. સિવિયર એક્યુટ રેસ્પિરેટરી કોરોના વાયરસ 1 ઓલરેડી SARS 1 થઈ ચૂક્યો છે. એનું જ આ એક મ્યુટેશન છે જેના કારણે આપણે અત્યારે કોવિડ કોરોના વાયરસ 2 અથવા COVID-19 તરીકે આપણે. અને એવું કંઈક ખરું કે ધારો કે અત્યારે બીજો એક બહુ કોમન ચેલેન્જ છે કે આપણે ઘરે કામ બાળક લઈને આવતા હોય, ઘરે કામ કરો, આટલા દિવસો થઈ ગયા છે, સામાન્ય ઘરો છે, એમાં બધાને એવું છે કે ભાઈ હવે આવી શકે છે, કેમ નથી આવતા. તો જ્યારે એ ઘરમાં આવે, કચરા બધું હોય કે વાસણ ધોવે, તો એમના થકી ફેલાઈ શકવાના ચાન્સીસ કેટલા? ફેલાઈ શકે છે. જેવું કીધું કે રેસ્પિરેટરી ડ્રોપલેટ દ્વારા જ આ રોગ ફેલાય છે. એ જે પણ કોમ્યુનિટીમાંથી આવે છે, જો ત્યાં આગળ કોઈ પણ એ પ્રકારનો દર્દી છે અને એમના સંપર્કમાં આ તમારા મેડ કામ આવ્યા છે, તો એના થકી એમને મળી શકે છે અને એમના થકી કોઈ પણ ઘરવાળાને આ એટલે કચરા પોતું કરવા આવે કે જે વાસણ ઘસવા આવે છે, એમના થકી આપણા ઘરમાં પણ એ પ્રવેશી શકે છે. એટલે કાળજી લેવી જરૂરી જ છે. આપણે એમને હા પાડવી કે નહીં એ એક એવો સવાલ છે કે જેની પર તો ડોક્ટર સાહેબ તમારી જોડે વાત કરીને આઈ થિંક અત્યારે આપણને જોનારા જે છે એ બધાને ઘણી માહિતી મળી છે, મને પણ ઘણી માહિતી મળી. અને થોડાક વખતમાં ફરી આપણે આ રીતે એક વેબિનાર કરીશું જ્યારે ડોક્ટર સાહેબ જોડે આપણે બીજા એક સાયકોલોજીસ્ટને પણ આપણે ઇન્વોલ્વ કરીશું, જે આપણને સમજાવશે કે અત્યારની પરિસ્થિતિમાં એકવાર લોકડાઉન ખૂટશે ત્યારે લોકો પર એક મેન્ટલ જે ઇફેક્ટ હશે લોકડાઉન પછી એ કેવી હશે, અને ત્યારે પછી એક એ ડિસ્કશન આગળ લઈ જઈશું. એમાંથી આપણે જોઈશું કે આપણને શું જાણવા મળશે અને એમાં આપણને મદદરૂપ કરી શકે છે. ડોક્ટર સર, થેન્ક યુ સો મચ ફોર યોર થેન્ક યુ વેરી મચ અને થેન્ક યુ એવરીબડી ફોર વોચિંગ અસ સો મચ. થેન્ક યુ સો મચ.